નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. મતદાન દરમિયાન આજે ચીખલી ખાતે ચૂંટણીનો આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો તો વંકાલ ગામના સરપંચ ઉમેદવાર દક્ષાબેન પટેલ દ્વારા પોતાના નામના ચિહ્નવાળો એર બલૂન હવામાં રાખવામાં આવ્યો હતો, જે યથાવત રાખ્યો હતો. મતદાન મથકથી 500 મીટર દૂર જ હવામાં આ બલૂન મૂકવામાં આવ્યો હતો અને જે એર બલૂનને લઈને આચારસંહિતા ભંગની ફરિયાદ પણ નોંધાવા પામી છે. તો આજે મતદાનને લઈને કેવી રીતે કોણે કોણે મતદાન કર્યું, કેવી રીતે મતદાન થયું, કેવી ઘટનાઓ સર્જાઈ તેને લઈને નવસારી લાઈવ ચેનલ પર આજે 2 લાઈવ ડિબેટ યોજાઈ હતી. 2 લાઈવ જે યોજાયા હતા તેમાં તમામ મતદાનનો, કયા પ્રકારે મતદાન યોજાઈ, કોણે કર્યું, કેવી રીતે મતદાન કર્યું, તમામ પાસાઓ એમાં આવરી લેવામાં આવે છે. કઈ કઈ ઘટનાઓ થઈ તે પણ તેમાં આવરી લેવામાં આવે છે, તો તે જોવાનું ચૂકશો નહીં અને નવસારી લાઈવ પર જઈ તમે આ જોઈ શકશો. રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ દ્વારા ચીખલી તાલુકાના મજી ગામ ખાતે મતદાન કરવામાં આવ્યું હતું. લોકશાહીની પ્રક્રિયામાં સંયમ જળવો જોઈએ જેવું નરેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું. હાલ સુધીમાં મતદાન ખૂબ ઓછું થયું હતું અને મતદાન વધારે થાય તે માટે તેઓ દ્વારા સવારે અપીલ કરવામાં આવી હતી, જેને લઈને આજે મતદાનનો આંકડો પણ વધારે આવ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. જલાલપુર તાલુકાના વાસી ગામ ખાતે ચૂંટણીને લઈને ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા. તમે જોઈ શકો છો કે વાસી ગામના સભ્યપદના ઉમેદવાર જયેશ પટેલ વારંવાર બૂથમાં જઈ રહ્યા હતા, જેને પગલે વિરોધપક્ષ સાથે તેમની ઝપાઝપી થઈ હતી. ઝપાઝપીના વિડીયો વાયરલ થયા હતા. પોલીસે બંને ઉમેદવારની પૂછપરછ ચાલુ કરી અને ઉમેદવાર જયેશ પટેલ જે મુંબઈ રહેતા હતા તે ચૂંટણીને લઈને ગામમાં આવી અને પેનલ બનાવી ચૂંટણીમાં ઝંપલાવી હોવાની પણ ચર્ચા છે, જેને લઈને પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે મતદાનમાં ચીખલીના થાલા ગામે કન્યા લગ્ન કર્યા બાદ સીધી મતદાન કરવા પહોંચી હતી અને તેણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને ચીખલી ખાતે તેણે મતદાન કર્યું હતું. પોતાના પતિ સાથે ત્યાં ગઈ હતી અને તેણે મતદાન કર્યા બાદ પછી તેણે પોતે વિદાય લીધી હતી. આમ આજે ચૂંટણીમાં એક સારી કઈ વાત કહી શકાય કે આ યુવતીએ પોતાની ફરજ બજાવી હતી. આજે ગ્રામ પંચાયતની જે ચૂંટણી યોજાઈ હતી, ચૂંટણી બાદ તમામ મતપેટીઓને જલાલપુર તાલુકાની જે મતપેટીઓ હતી તેને નવસારી વિજલપુર સ્થિત સંસ્કાર ભારતી સ્કૂલ ખાતે લાવવામાં આવી હતી, ત્યારે નવસારી ગ્રામ્યની જે મતપેટીઓ હતી તેને હાલમાં સ્ટ્રોંગ રૂમમાં 24 સ્કૂલ ખાતે લઈ જવામાં આવી છે અને બંને તમામ મતપેટીઓને બસ દ્વારા અહીં લાવી અને હવે સ્ટ્રોંગ રૂમમાં તેને સીલ કરવામાં આવશે અને પરમ દિવસે જ્યારે મતગણતરી હશે ત્યારે આ સીલ ખોલી અને તમામ મતોની ગણતરી કરવામાં આવશે. ત્યારે જે મત કામગીરી કરતા હતા તે તમામ અધિકારીઓ આ મતપેટીઓ લઈને બસ દ્વારા જે તે સ્થળે પહોંચી અને તમામ મતપેટીઓ પોતાના સ્ટ્રોંગ રૂમમાં જમા કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જલાલપુર ખેતી વિકાસ સહકારી મંડળીના 74મા સ્થાપના દિવસનો ઉત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં વિવિધ કાર્યક્રમો જેમાં નેત્ર ચિકિત્સા કેમ્પ, તેજસ્વી તાલા અભિવાદન, વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર સિનિયર સિટીઝનથી માંડી યુવા પ્રતિભાઓનું પણ સન્માન તથા દીર્ઘાયુ અને નિસ્વાર્થ સેવા આપનાર સંઘના વ્યક્તિઓનું સન્માન સમારોહ આ અને અતિથિ વિશેષ અને મુખ્ય વક્તા તરીકે પણ ખાસ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા આ ખાસ નવસારીના વિવિધ લોકોને પણ આ અંગે વધુ જાગૃતતા થાય અને આગામી વર્ષ દરમિયાન વધુ સારી સિદ્ધિઓ હાંસલ કરે તે માટે પણ વક્તાઓ તરફથી ખાસ વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
આજ રોજ સાગર ભારતી ગુજરાત પ્રાંત અને જય અંબે યુવક મંડળ દ્વારા હેલિકોપ્ટર દુર્ઘટનામાં વીરગતિ પામેલા ભારતના પ્રથમ CDH શ્રી જનરલ બિપિન રાવત અને 14 જવાનો જે હાલમાં કાશ્મીર ક્ષેત્રના આતંકવાદી દ્વારા કરાયેલા હુમલામાં જેઓ વીરગતિ પામ્યા છે, વીર જવાનો માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આશાપુરી મંદિર ખાતે યોજાયો હતો. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. ડાંગ યુથ કોંગ્રેસ દ્વારા વાંસદાના ધારાસભ્ય ઉપર હુમલો કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ. વાંસદા ધારાસભ્ય ઉપર હુમલો કરનાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે આજ રોજ ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા પોલીસ અધિક્ષક રવિન્દ્રસિંહ જાડેજાને આવેદનપત્ર આપવામાં આવ્યું. તારીખ 16/12/2021 રાત્રિના 10 વાગ્યાના અરસામાં નવસારી જિલ્લાના ચરવી ગામના પટેલ ફળિયામાં ચૂંટણી પ્રચાર અર્થે ગયેલ ચીખલી વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના આગેવાન અનંત પટેલ પર પરપ્રાંતીય અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ રાકેશ પવાર દ્વારા જણાવ્યા મુજબ બહુમૂલી આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારના આદિવાસી ધારાસભ્ય ઉપર જો હુમલો થાય તો ગરીબ આદિવાસી પ્રજાનો બીલી કોણ? આદિવાસી લોકો દરેક ક્ષેત્રમાં રજવડું રખવડું પડે છે. સરકારી કચેરી હોય, સુરક્ષા ખાતું હોય, બેંક હોય, દરેક જગ્યાએ આદિવાસીઓ આવા અમાનુષી ઇસમો અને અધિકારીઓના ભોગ બનતા આવ્યા છે. વેપાર અર્થે પરપ્રાંતથી આવી પરપ્રાંતીય રાજકારણમાં ઉતરી રાજકારણને હથું બનાવી આદિવાસી સમાજને ગુલામ બનાવીની ફિરાતમાં હોય છે. આદિવાસી વિસ્તારોમાં આદિવાસી લોકોનું હિત ઇચ્છનાર અમુક જ રાજકીય લોકો કે આગેવાનો અને યુવાનો હોય છે, અને આદિવાસી પ્રજા પ્રશ્નોને વાચા આપનાર આગેવાનો કે યુવાનો ઉપર જ હુમલો થઈ શકતો હોય તો સામાન્ય માણસ પર કેમ નહીં? હવે જાગવું પડશે, સૂતા રહેશું તો નહીં ચાલે. ક્યારેક વનવાસી વનબંધુ ચક્કરોમાં આ સરકાર આપણને ગોળગોળ ફેરવી રહી છે. પરપ્રાંતીય રાજકારણમાં આવી આપણા આગેવાનો ઉપર હુમલો કરે છે. જો આવનાર સમયમાં આવું જ રહ્યું તો આદિવાસી અને આદિવાસીઓનો નાશ થવાના આરે છે. ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા પોલીસ અધિક્ષકને વિનંતી કરતા આવા હુમલાખોરો ઇસમોને ઓળખી ને તાત્કાલિક ધોરણે પ્રશાસન કડક પગલાં લે તેવી અરજ કરી હતી, અને જો તાત્કાલિક પગલાં ભરવામાં ન આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે એવી ઉગ્ર ચમકી પણ ઉચ્ચારી હતી. આવેદનપત્ર આપવા માટે ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ રાકેશ પવાર, વિધાનસભા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તુષાર કામડી, દેવરામ ગાયકવાડ, યુવા કોંગ્રેસ સંતોષ ભૂષાર, સામેલ પવાર, નિકોલસ સેન્ડે વગેરે હાજર રહ્યા હતા. બીમારીથી કંટાળી જલાલપોર કંડોલીના યુવાને ફાંસો ખાધો. જલાલપોરના કંડોલી ગામે બગલી ફળિયામાં રહેતા અને મજૂરી કામ કરતા 32 વર્ષીય મુકેશભાઈ રમણભાઈ હડપતિ ખેંચની બીમારીથી લાંબો સમયથી પીડાતો હોવાથી આ બીમારીથી કંટાળી જઈ તેમણે ગત તારીખ 17 ડિસેમ્બરે પોતાના ઘરમાં જ છતની લોખંડની એંગલ સાથે દોરડું બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ અંગે મૃતકની પત્ની રીટાબેને મરોલી પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે મરોલી પોલીસના હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. વિજલપોરના મહારાષ્ટ્રીયન યુવાને ફાંસો ખાઈ આત્મહત્યા કરી. જલાલપોર તાલુકાના વિજલપોર સ્થિત સાંઈબાબા મંદિરની પાછળ આવેલ અલકાપુરી સોસાયટીમાં સમધાભાઈ પાટીલના મકાનમાં ભાડે રહેતા જયેશભાઈ રાજુભાઈ પાટીલે તારીખ 18 ડિસેમ્બરના રોજ કોઈક અગમ્ય કારણોસર ગાંધી ફાટક ઓવરબ્રિજ નજીક આવેલ સરજીજી સ્કૂલ પાસે એક આંબાના ઝાડ સાથે નાયલોનની દોરી બાંધી તેના વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે મૃતકના નાનાભાઈ યોગેશ રાજુભાઈ પાટીલે વિજલપોર પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે વિજલપોર પોલીસના ASI રાકેશભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. વિજલપોરની પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.
જલાલપોર તાલુકાના વિજલપોર ખાતે રામનગર 3માં રાધે રેસિડેન્સીમાં રહેતા અને વોચમેન તરીકે નોકરી કરતા 56 વર્ષીય દિગંબર પુનાજી ગોળરાજના પત્ની 50 વર્ષીય કલ્પનાબેને ઓપરેશન અને તેની પીડાથી કંટાળી 18 ડિસેમ્બરે સવારે 9:30-10:30ના અરસામાં પોતાના જ ઘરે ઘરનો દરવાજો બંધ કરી દુપટ્ટા વડે ફાંસો ખાઈ લીધો હતો, જેને દિગંબર ગોળરાજે પોતાની કારમાં નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જતા સિવિલના તબીબે તેની તપાસ મૃત્યુ પામેલ જાહેર કર્યા હતા. દિગંબર ગોળરાજે પોતાની પત્નીના મોત અંગે વિજલપોર પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ વિજલપોર પોલીસના હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. વાત કરીએ કોરોનાની, આજે નવસારી જિલ્લામાં 3 કોરોનાના નવા પોઝિટિવ દર્દી નોંધાયા છે અને તેની સાથે પોઝિટિવ દર્દીની સંખ્યા 7,334 થવા પામી છે. તો આજે 3 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં છે, જેથી સાજા થયેલા દર્દીઓનો આંક 7,108 પર પહોંચવા પામે છે. આજે નવસારીમાં કોઈનું પણ કોરોનાથી અવસાન નથી થયું, જેથી મૃત્યુઆંક 195 પર યથાવત રહેવા પામે છે. નવસારી જિલ્લામાં કુલ 31 પોઝિટિવ દર્દીઓ હાલમાં વિવિધ જગ્યાએ સારવાર લઈ રહ્યા છે, જેમાં સંવેદ હોસ્પિટલ ખાતે 1, ગ્લોબલ સનસાઇન હોસ્પિટલ ખાતે 2, સ્પંદન હોસ્પિટલ ચીખલી ખાતે 1, સીએસસી ગણદેવી ખાતે 1, સીએસસી ટાંકલ ખાતે 1, નવસારી હોમ આઇસોલેશનમાં 3, સીએસસી હોમ આઇસોલેશનમાં 12, ગણદેવી હોમ આઇસોલેશનમાં 8, ખેરગામ હોમ આઇસોલેશનમાં 2 દર્દીઓ હાલમાં સારવાર લઈ રહ્યા છે. આજે નવસારી જિલ્લામાં કુલ 772 દર્દીઓ જે કોરોના લક્ષણ ધરાવતા તેમના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં નવસારીમાંથી 189, જલાલપુરમાંથી 99, ગણદેવીમાંથી 125, ચીખલી તાલુકામાં 182, ખેરગામ તાલુકામાં 57 અને વાંસદામાં 130 દર્દીના આરોગ્ય વિભાગ દ્વારા આજે સેમ્પલ લેવામાં આવ્યા છે. વાત કરીએ આજે જે નવા 3 પોઝિટિવ દર્દી નોંધાયા છે, તે 3 પોઝિટિવ દર્દીઓ ચીખલીના તાલુકાના છે અને જેમાં કલાવતી સુમનભાઈ પટેલ જે 52 વર્ષના છે અને સડક ફળિયા ગોલવાડના રહેવાસી છે. અન્ય જે પોઝિટિવ દર્દી છે તે મૈત્રી કુંતલભાઈ મિસ્ત્રી કે જે 13 વર્ષની છે, વિદ્યાર્થીની છે અને તેઓ સુથાર ફળિયા હોંડ ગામના રહેવાસી છે. તો અન્ય જે પોઝિટિવ દર્દી છે તે આશીષ બચુભાઈ પટેલ જે 35 વર્ષના છે અને ચિતાલીના ગામના રહેવાસી છે. આમ આજે કોરોનાના નવા 3 પોઝિટિવ દર્દી નોંધાય છે, તો તેની સામે 3 પોઝિટિવ દર્દીઓ સારા જાહેર થતાં તેમને રજા આપવામાં આવી છે, જેમાં વિજયનસિંહ અભયનસિંહભાઈ પરમાર કે જે 71 વર્ષના છે અને ચીખલીના રહેવાસી હતા, ભીખુભાઈ સોમભાઈ હલપતિ જેઓ 63 વર્ષના અને ગણદેવીના રહેવાસી છે, અને સ્મિત મનોભાઈ તંડેલ કે જેઓ 70 વર્ષનો વિદ્યાર્થી હતો ગણદેવીનો, તેને પણ આજે રજા આપવામાં આવી છે. આમ કોરોનાના આજે 3 દર્દી નવા આવ્યા અને 3 દર્દીને રજા આપવામાં આવી છે. વાત કરીએ હવામાનની, આજનું મહત્તમ તાપમાન 29.5°C રહ્યું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 14°C નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 80%, જ્યારે સાંજે 47% નોંધાયું હતું. હવાની ગતિ 7.5 કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પૂર્વ તરફ નોંધાઈ હતી.